વાત કરીએ સુરતની તો સુરત પોલીસ કિન્નરોની યાદી તૈયાર કરશે. નકલી કિન્નરો અને સામાજિક તત્વોની સાંઠગાંઠ હોવાની આશંકા ક્યાંક સામે આવી છે, ત્યારે ડિંડોળી હત્યા બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ કમિશનરે યાદી તૈયાર કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નકલી કિન્નરો અને અસામાજિક તત્વોની જે સાંઠગાંઠ હોવાની ક્યાંક આશંકા સામે આવી છે, ખાસ કરીને ડિંડોળી હત્યા બાદ લોકોમાં ભયનો માહોલ છે, ત્યારબાદ પોલીસ ક્યાંક આગળ કાર્યવાહી કરી શકે તેવું જોવા મળી રહ્યું છે. સંવાદદાતા સુરતથી ચેતન પટેલ જોડાઈ ચુક્યા છે. ચેતન, જણાવશો જે પ્રકારે સુરત પોલીસ હવે નકલી કિન્નરોની યાદી જાહેર કરશે તે ભેગી કરશે, કારણ કે ડિંડોળી હત્યાનો જે આખો બનાવ સામે આવ્યો હતો ત્યારબાદ લોકોમાં પણ એક ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો, શું અને કેવી રીતે આગળ કાર્યવાહી કરવામાં આવશે? જી જીગર, થોડા સમય પહેલા જ સુરતના ડિંડોલી વિસ્તારમાં કિન્નરો દ્વારા ડાપો ઉઘરાવવા માટે ડિંડોલીમાં એક શખ્સના ઘરે ગયા હતા. જો કે રૂપિયા આપવાને ડાપો આપવાની બાબતમાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ કિન્નરો દ્વારા જે યુવાન છે તેને ધક્કો મારવામાં આવ્યો હતો, જેમાં આ જે યુવાન છે તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર જે મામલો છે તેમાં લિંબાયત પોલીસે 3 જેટલા જે કિન્નરો છે તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. જો કે ત્યારબાદ જે સ્થાનિક લોકો છે તેમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે જે નકલી કિન્નરો છે તેમને દ્વારા જે અસામાજિક તત્વો છે તેમની સાથે સાઠગાંઠ હોવાનું પણ બહાર આવ્યું હતું, જેને કારણે પોલીસ કમિશનર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં જે કિન્નરો છે કિન્નરોને નામની એક યાદી તૈયાર કરવામાં આવશે અને એ યાદી પોલીસ કમિશનર કચેરી ખાતે મોકલવામાં આવશે અને ત્યારબાદ જેટલા પણ નકલી કિન્નરો છે તે નકલી કિન્નરોને અટકાયત કરવામાં આવશે અને તેમની પૂછપરછ કરવામાં આવશે. ત્યારે આપણી સાથે કેટલાક જે કિન્નર સમાજના જે પ્રમુખ છે, માસીઓ છે, તે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીએ. જી, સૌપ્રથમ હું આપને પૂછવા માંગીશ, જે રીતે પોલીસ કમિશનર દ્વારા યાદી તૈયાર કરવામાં આવી રહી છે, શું કહેશો? એ સારું કરે છે ભાઈ, એ બધા સારું કરે છે, એવો બધું સારું કરે તો સારું છે. એ નકલી કિન્નરનું તરાસ વધી ગયું છે, શું કરીએ? અમારા અસલી ઇજડા તો એવું કરે નહીં ભાઈ, અમારા તો આજે નહીં કે તો બી કાલે આવશે, એવું છે અમારા જીજમાં. હા જી, હું આપને પૂછવા માંગીશ, જે રીતે લિંબાયતમાં એક યુવાનનું મોત થયું હતું, શું કહેશો આપ? આજે માતાજી, મારું નામ છે ધનગૌરી કુંવર, ઇન્દિરા કુંવર. જો કમિશનર સાહેબ આ કદમ ઉઠાય અમને બહુ ગમ્યો સાહેબ. ડુપ્લિકેટ કિન્નરથી તો અમે નાનપુરાના માસીઓ બધા જ હેરાન થઈ ગયેલા છે. કરે કોણ ભરે કોણ, એમના લીધે અમારો નાનપુરા હિજડાવાનું નામ ખરાબ થાય અને બધા પબ્લિક બી અમને કહેશે માસી તમે અમને લીધે કંઈ કદમ ઉઠાવો. પણ અમે શું કરીએ સાહેબ, અમે કેવી રીતે કદમ ઉઠાવીએ છીએ? કંઈ એક હો તો કદમ ઉઠાવીએ તો જઈ દેખો તો એ ડુપ્લિકેટ ડુપ્લિકેટ બધે આખા દુનિયામાં એમનું નામ છે ડુપ્લિકેટનું. એ લોકો કરે છે ને અમારે ભરવાનું છે સાહેબ, અમને લીધે અમારું નામ બદનામ થાય છે. એ કમિશનર સાહેબ જો ઉઠાયો કદમ અમને ગમ્યો છે અને જો બી આ ગાડી મેં એવા હાઈવે પર બધી જગા માંગે છે ને અમારા લોકોનું નામ બદનામ કરે છે, આ ડુપ્લિકેટ વેન્ડરને બંધ કરાવો. અમારા કમિશનર સાહેબ જોડે એ જ વિનંતી છે ને અમને અંગાતે અમે કમિશનર સંગાતે અમે સાહેબને અંગાતે છીએ, અમારો બધાનો સાથ છે સાહેબને અંગાતે. જય માતાજી. જી, હું આપને પૂછવા માંગીશ, જે નિર્ણય લેવાયો છે પોલીસ કમિશનર દ્વારા, શું કહેશો? પોલીસ કમિશનર સાહેબ દ્વારા જે કિન્નરોને લઈને યાદી, એમના આઈડી પ્રૂફ ને બીજી બધી વસ્તુના લીધે જે વાત કરવામાં આવી છે અમે એમની જોડે છે, અને એ પોલીસ કમિશનર દ્વારા જે પણ આ સાહેબ દ્વારા જે કહેવામાં આવે છે અમે એમની બધાની જોડે જ છે. સુરતની અંદર જ્યારથી સુરત વસ્તી ત્યારથી અમારો અહીંયા નાનપુરા કિન્નર સમાજ છે. અમે લોકોના ત્યાં હારા પ્રસંગમાં જઈએ છીએ અને એમની હારા દિવસની કામનાની અમે કાયમ કામના કરીએ છીએ ભગવાનથી કે લોકોને ત્યાં હારા પ્રસંગ આવે ને અમે આવીએ. જે ગેરીલાલ ભાઈ જોડે થયું એના માટે અમે બી બહુ આહત થયા છે, અમને બી દુઃખ થયું છે. કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિ હોય, તે સ્ત્રી હોય, પુરુષ હોય કે કિન્નર હોય, જો એને દ્વારા ખોટું કરવામાં આવશે, કોઈ ગુનાવાળી વસ્તુ કરવામાં આવશે, તો મને મારા બંધારણ પર, અમારા પોલીસ પર, અમારા કમિશનર સાહેબ પર મને પૂરો વિશ્વાસ છે, ખોટાની સામે ખોટા પગલાવા લેવામાં આવશે. પણ એની જોડે જોડે સમસ્ત કિન્નર સમાજને એક નજરે ગણવું નહીં. મેં મારા જેટલા અગરવી ગુજરાતની અંદર બધા પ્રાંતના લોકો આવીને વસ્યા છે, મારા જેટલા મારવાડી ભાઈ છે એમને બી મેં હાથ જોડીને કહું છું, જેણે ખોટું કર્યું છે એની સામે તો પોલીસ કમિશનર દ્વારા બીજા દ્વારા પગલા લેવામાં આવશે જ, અને અમારો બી એમને પૂરો સાથ છે. પણ બધાને એક નજરે ન જોતા અમે એવા નથી, વર્ષોથી અહીંયા રહીએ છીએ, જે દીક્ષા દાન પ્રેમથી અમને મળે છે એ ખાઈ અમારો ગુજરાન થાય છે અને અમે એમની જોડે જ છે. જી, ખાસ કરીને હું આપને પૂછવા માંગીશ, જે રીતે નિર્ણય લેવાયો છે ખૂબ જ મહત્વનો નિર્ણય છે, શું કહેશો આપ?
આ નિર્ણય જે લેવા આવ્યો છે બહુ સારું જ કહેવાય અમારા માસીઓ માટે. તો જે નાનપુરાના જે કિન્નર છે એમને લીધે તો સારું જ કહેવાય. અને જે લોકો એક ગુનો કરે ને એમને બધાને જે રીતે જોવે છે એ ખોટું કહેવાય. તમારે જેનો ગુનો કર્યો છે અમને બી અફસોસ છે કે એ જે થયું છે એ ખોટું છે. તો એના લીધે તમે એમને સજા આપો. એકના લીધે તમે બીજાને તમે એકદમ નજરથી ગિરાઈને વાત કરો એ ખોટું કહેવાય. અને જે કમિશનર સાહેબે જે નિર્ણય લીધો છે એ અમને બહુ જ ગમ્યો છે. અને જે અમે અમારા હરિવાલકર ખોટી જેવી રીતે હમણાં સુધી સ્ત્રી પુરુષની યાદી આવતી હતી, સારી રીતે ચળવળ થઈને અમને ઉપર તરફથી પણ ટ્રાન્સજેન્ડર અધર કેટેગરી મળી છે. જ્યારે જેવી રીતે સ્ત્રી પુરુષ આ સમાજનો આપણા ભારતનો અંગ છે, એવી રીતે હિજડા પણ એનું અતુલ્ય અંગ છે જેને તમે વિભાજિત કરીને મૂકી શકો એમ નથી. મારું ફક્ત આટલું જ કહેવાનું છે, જે ખોટું કરે તે સ્ત્રી હોય, પુરુષ હોય કે કિન્નર હોય, એમની સામે પગલાં લો. અમે અહીંયા નાનપુરા મંદિરમાં રહીએ છીએ, અમારે અહીંયા મોટા ઘરડા વર્ષોથી અહીંયા રહે છે, અમે એમની સેવા ચાકરીની એમની પાછળ રહીએ છીએ. જે દાન દક્ષિણા તરીકે અમને અમારા અહીંયાના સમાજના લોકો, અમારા જજમાનો, લગ્નના, મુહૂર્તના, દીકરા દીકરી જન્મના અને બીજા દરેક સારા પ્રસંગે અમને સામેલ કરે છે એ અમારા માટે બહુ મોટી વાત છે. અમને તમે સમાજમાંથી કાઢતા નહીં, કેમ કે અમે તમારા સમાજનો અંગ છે. જ્યારથી રામાયણ છે, મહાભારત છે, ત્યારથી કિન્નરોનું અસ્તિત્વ છે. આદિ અનાદિકાળ સુધી આ અસ્તિત્વ તો રહેવાનું જ છે. જો અમને ભૂલીને તમે નહીં રહેશો તો અમે તો તમારા હારા ખરાબ દરેક વસ્તુમાં અમે હાથે છે. અડધી રાત્રે જો સમાજને અમારી જરૂર હોય તો અમે તો હાજર રહ્યા જ છે અને રહીશું. જી, આપે જે રીતે જોયું તે રીતે કરે કોણ અને ભરે કોણ તેવો ઘાટ અહીં સર્જાયો છે. જો કે કિન્નર સમાજ દ્વારા જે રીતે પોલીસ કમિશનર દ્વારા નિર્ણય લેવાયો છે, જે નામાવલી તૈયાર કરવામાં આવી છે, જેને લઈને કિન્નર સમાજ દ્વારા આ જે નિર્ણય છે તેને વધાવી લેવામાં આવ્યો છે. ખાસ કરીને કિન્નર સમાજ દ્વારા પણ એક એવી માંગ કરવામાં આવી છે, જે નકલી કિન્નરો છે તેનું જે સમાજમાંથી જે દૂષણ છે તે દૂષણ દૂર કરવામાં આવે અને ક્યાંક ને ક્યાંક જે સાચા કિન્નરો છે તેને સમાજમાં સ્થાન આપવામાં આવે. જી બિલકુલ ચેતન, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો ચોક્કસથી કહી શકાય કે નકલી કિન્નરોના અસામાજિક તત્વોની સાંઠગાંઠ હોવાની આશંકાને પરિણામે પોલીસ કમિશનરે યાદી તૈયાર કરવાનો જે નિર્ણય લીધો છે, સમસ્ત કિન્નર સમાજે જોઈ શકાય છે કે ક્યાંક આ નિર્ણયથી તેઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. અને સાથે જ દિંડોલી હત્યાનો જે ઘટના ઘટી જેને લઈને લોકોમાં ભયનો માહોલ છે તેને લઈને પણ આ તમામ કિન્નરોએ આપણે સાંભળ્યા હશે કે જે લોકોએ પણ એક આક્રોશ અને એક દુઃખ એ ઘટનાને લઈને વ્યક્ત કર્યું છે.